થરાદ રેફરલ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ તપાસનો મામલો. હોસ્પિટલના કર્મચારીઓ વિરુદ્ધ ગેરવર્તણૂક કરી ડોક્ટર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા પાલનપુર સિવિલ સર્જન મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર પ્રણામી તપાસ માટે આવેલા છે. થરાદ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લગભગ છેલ્લા 3 વર્ષથી ડૉક્ટર દિનેશ ચૌધરી પૂર્ણકાલીન સર્જન તરીકે ફરજ બજાવતા હતા. ડૉક્ટર દિનેશ ચૌધરીની નિમણૂક માત્ર 6 મહિનાના કોન્ટ્રાક્ટ 6 મહિનાળા પૂરતી જ હતી. લગભગ છેલ્લા 3 વર્ષથી તેમની નોકરીનો કોઈ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવેલો નહીં. ડૉક્ટર દિનેશ ચૌધરી દ્વારા વર્ગ 4ના ખાસ કરીને કર્મચારીઓને પરેશાની ત્રાસ આપવા બાબતની મૌખિક રજૂઆતો અત્રે નથી, પરંતુ કોન્ટ્રાક્ટ વિજ્ઞાન કર્મચારી શ્રી વૈભવભાઈએ અત્રેની કચેરીને લેખિતમાં અરજી કરેલી અને અરજીમાં એવું જણાવ્યું કે અમને જાતિવાદક શબ્દોથી નવાજવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, અભદ્ર ભાષાનું વર્તન કરવામાં આવે છે. અને એ વખતે ડૉક્ટર ચૌધરી પાસે આરએમઓનું ચાલતું એટલે ડૉક્ટર ચૌધરીએ એવું પણ એને કહ્યું કે હું આરએમઓ છું, તમને નોકરી તો છૂટા કરી દઈશ. એટલે આ સંદર્ભની અરજી અમને લેખિતમાં મળતા અમે વડી કચેરી નાયબ નિયામક શ્રી વિભાગીય નાયબ નિયામક શ્રી અમદાવાદની મોકલી આપેલી અને એ અરજીના સંદર્ભમાં વડી કચેરી દ્વારા આજે પાલનપુર સિવિલ સર્જનને થરાદ હોસ્પિટલ ખાતે તપાસ માટે મોકલવામાં આવેલા છે. વિશેષમાં જણાવું કે આ અંગે સંલગ્ન કર્મચારી બીજા અધિકારી કર્મચારીઓને નિવેદન લેવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. વધુમાં એ પણ હકીકત છે કે ડૉક્ટર દિનેશ ચૌધરી દ્વારા છેલ્લા 2 મહિનાથી લગભગ તારીખ 1-7થી સરકારી સેવામાંથી પોતે સ્વેચ્છાએ રાજીનામું આપેલ છે અને હાલ ડૉક્ટર દિનેશ ચૌધરી અત્રેની હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નથી. નામ ભેમજીભાઈ દેવજીભાઈ પરમાર, હું સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ક્લાસ 4 આઉટસોર્સ કર્મચારીમાં ફરજ બજાવું છું. હું મારી ફરજ બજાવું છું નિષ્ઠાપૂર્ણ અને મને હું ગરીબ ખેડૂત વર્ગનો દલિત છું અને મારી સામે દિનેશ ડૉક્ટર દિનેશભાઈ ચૌધરી ખરાબ રીતેનું ભાષણ કરે છે અને ખરાબ શબ્દો અપશબ્દો બોલે, મારી બેન સામે બોલે અને હું દલિત છું એટલે મને કહેતો એક્રોસિટી કરી દે, તારાથી જે થાય કરી દે, પણ મારો કોઈ ફેર પડશે નહીં, તો શંકરભાઈ ઉધી લડી લઈશ તો હું લડી લઈશ. અત્યારે તમને અધિકારી દ્વારા શું નિવેદન લેવામાં આવ્યું? આજે તો મારે અધિકારીઓ દ્વારા મારું નિવેદન લેવામાં આવ્યું છે કે મારી અરજીને સંધાને મેં જવાબો લખાયા છે કે મને મા બેન સામે ગાળો બોલે છે અને તારાથી જે થાય કરી લેજે ને હું દલિત છું એટલે કે તારે એક્રોસિટી કરવી હોય તો પણ કરી લેજે, તો મારો કોઈ ફેર પડશે નહીં, તારાથી કોઈ વાળ પણ નહીં તૂટે મારા, એવો કોઈ અપશબ્દ બોલી અને મને અધિકારી અધિકારી સાહેબ જોડે નિવેદન લીધું મારી વાત પ્રમાણે.